તપેલામાં સ્વ મૃગેશભાઈ રાઠોડને શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પ યોજાય. સુરેન્દ્રનગરના પ્રતિભાશાળી ભાજપના યુવા નેતા ડૉક્ટર મૃગેશભાઈ રાઠોડનો એક વર્ષ પહેલાં ઉત્તરાખંડમાં ગમખ્વાર અકસ્માતમાં અવસાન થયું હતું, જેમને શ્રદ્ધાંજલિ પાઠવવા ચોટીલા એનએન શાહ હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને નંબરવાળા ચશ્માનું વિનામૂલ્યે વિતરણ રાખવામાં આવ્યું હતું. એમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ચોટીલા ડુંગર મહત પરિવારના જગદીશગીરી ગોસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. રાજકોટની નાથાણી બ્લડ બેંકની ટીમ દ્વારા 130 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું અને 480 જેટલા ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. કેમ્પમાં નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ ખાચર, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ચોટીલા શહેર ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજવીર તથા એનએન શાહ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશી ઝાલા, ZSTV, ચોટીલા. આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ યુવા મોરચાના અધ્યક્ષ મારા પરમ મિત્ર ડોક્ટર મૃગેશભાઈ રાઠોડની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ચોટીલામાં બ્લડ ડોનેશન કેમ્પ તથા ગરીબ દર્દીઓ માટે ફ્રીમાં નંબરવાળા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં સ્વ મૃગેશભાઈ રાઠોડની શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે તથા 1000 દર્દીઓ ઉપરાંત નંબરવાળા ચશ્માનું પણ વિતરણ કરવામાં આવે છે, ત્યારે સેવા એ જ માધ્યમથી સાચી શ્રદ્ધાંજલિ મૃગેશભાઈને આપવામાં આવી છે. હું શૈલેષભાઈ રાજવીર, ચોટીલા શહેર ભાજપ પ્રમુખ, ચોટીલા શહેરના તમામ નગરજનોને, શહેરીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ ચોટીલા શહેરના તમામ નગરજનોને યશસ્વી, લાભદાયી, ફળદાયી નીવડે એવી ચોટીલા શહેર ભાજપ પરિવાર વતી મા ચામુંડા માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારેમાં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું.
જયદીપભાઈ ખાચર, ચોટીલા નગરપાલિકા પ્રમુખ. હું ચોટીલાની જનતાને હાર્દિક શુભકામના આપું છું દિવાળીની, અને આવનારું વર્ષ આપનું મંગલમય રહે એવી માં ચામુંડાને હું પ્રાર્થના કરું છું. પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના. રચનાબેન નંદાણીયા, વોર્ડ નંબર 4, કોર્પોરેટર, જામનગર મહાનગરપાલિકા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. જૈનબ બેન આઈ ખફી, એડવોકેટ, કોર્પોરેટર, વોર્ડ નંબર 12, જામનગર, ઉપપ્રમુખ, દુઆ ફાઉન્ડેશન, લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ કન્વીનર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી.